નમસ્કાર મિત્રો કેમ છો આજે પાર્ટ ઓફ સ્પીચ પાર્ટ સિક્સ લઈને આવ્યો છું મિત્રો ઇંગ્લિશ ગ્રામર આજનો વિષય છે પ્રિપોઝિશન તમને મિત્રો સ્પષ્ટતા કરી દઉં કે આપણી માતૃભાષામાં પ્રિપોઝિશન નામનું કોઈ ગ્રામર છે નહીં જે રીતે આર્ટિકલ નથી એ જ રીતે પ્રિપોઝિશન પણ નથી હા માતૃભાષામાં વિભક્તિઓ આવે છે પ્રથમા દ્વિતીય તૃતીય એમ કરી શકે આઠ આઠ સાત સાત વિભક્તિ આવે છે સંસ્કૃતમાં તો સંબોધન વિભક્તિ આવે છે તો વિભક્તિને સમકક્ષ કહી શકીએ આપણે તો એ છે પ્રિપોઝિશન અંગ્રેજી ભાષામાં પણ વિભક્તિ આવે છે જેમ કે કરતા વિભક્તિ નોમિનેટિવ કેસ કર્મ વિભક્તિ ઓબ્જેક્ટિવ કેસ અને ષ્ટિ વિભક્તિ એટલે કે સંબંધક વિભક્તિ જેનું નામ છે પજેસિવ કેસ અને જે પજેસિવ કેસ છે એને એપોસ્ટ્રોફી એસ પણ કહેવામાં આવે છે જેઓ માતૃભાષામાં નો ની નૂ ના પ્રત્યે લાગે છે એ જ રીતે અંગ્રેજી ભાષામાં એપોસ્ટોફી એસ પ્રત્યે લાગે છે હવે મિત્રો મેં તમને જે વાત કરી વિભક્તિની વાત કરી તો એમાં પ્રત્યયો હોય છે રામને રામથી રામ દ્વારા રામ વડે એ રીતે અંગ્રેજી ભાષામાં આવા પ્રિપોજીસન આવે છે હવે પ્રિપોજીસન જે શું તો એ નામ કે સર્વનામની આગળ આવે અંગ્રેજી ભાષામાં જ્યારે વિભક્તિ છે એ આપણી માતૃભાષામાં નામ કે સર્વનામની પાછળ આવે છે ખાસ કરી નામની પાછળ આવતી હોય છે હવે અહીંયા પ્રિપોઝિશન એના નામમાં જ એનો મિનિંગ આવી જાય છે પ્રી એટલે આગળ અને પોઝિશન એટલે સ્થાન જે શબ્દનું નામ કે સર્વનામની આગળ સ્થાન છે તેને પ્રિપોઝિશન કહેવામાં આવે છે પ્રિપોઝિશનને જો આપણી માતૃભાષામાં કહેવું હોય તો નામ યોગી અવ્યય કહી શકાય કેટલાક લોકોને અવયવ કહેતા હોય છે મિત્રો અવયવ નહીં અવયવ ઇઝ અવયવ ઇઝ કોલ્ડ ઇન મેથ્સ ફેક્ટોરિયલ બટ હિયર અવ્યય જે આપણે ચર્ચા કરીએ છીએ આપણે સૌથી પહેલાં તો મિત્રો અહીંયા આપણે ઉપર ઉપર અર્થ બતાવતા પ્રિપોઝિશન્સ અંગ્રેજીમાં ચાર છે સમજો મિત્રો ઓન ઓન એટલે ઉપર હવે કોઈ પણ એક વસ્તુ છે એના ઉપર અડોઅડ બીજી વસ્તુ હોય તો ઓન પ્રિપોઝિશન આવે જેમ કે ચોપડી હોય અને ચોપડી ઉપર નોટબુક હોય તો ઓન આવી શકે ટેબલ હોય ટેબલ ઉપર પેન હોય કે ડસ્ટર હોય તો એની અંદર ઓન સંબંધ આવી શકે જેમ કે વચ્ચે અવકાશ નથી બિલકુલ એકબીજા પર અડો અડ હોય ત્યારે પ્રિપોઝિશન ઓન આવે જેમ કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ મતલબ શું ચોપડી ટેબલ ઉપર છે અડિન છે વચ્ચે બિલકુલ અવકાશ નથી તો આવો જ્યારે ભાવ બતાવવાનો હોય ત્યારે ઓનનો પ્રયોગ કરાય ક્યારેક ક્યારેક ચોક્કસ સમયે આવો પણ જો પ્રયોગ કરવો હોય ચોક્કસ સમયે તો પણ ઓન શબ્દનો ઓન પ્રિપોઝિશનનો પ્રયોગ થાય છે જેમ કે ઓન મંડે ઓન ધ રામનવમી ઓન ધ જન્માષ્ટમી ફેસ્ટિવલ તો આવી રીતે આપણે અહીંયા પણ ઓનનો પ્રયોગ કરી શકીએ મિત્રો બીજો છે એબો 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 એટલે પણ અધર જો સમજો શબ્દ અધર ઊંચે હવે એનું વાક્ય સમજાવીશ તમને એટલે એમાં તમને ખ્યાલ આવી જશે ધ ક્લોક ઇઝ એબવ ધ બોર્ડ હવે આ વાક્ય શું કહે છે મિત્રો ખબર પડી તમને કે એક આ સમાંતર દિવાલ છે સમજી લો હવે દિવાલ ઉપર શું છે મિત્રો ઉપર એક ક્લોક છે 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 ઘડિયાળ આ બોર્ડ એના ઉપર ઘડિયાળ છે એટલે સમાંતર દિશામાં જયારે કોઈ બે વસ્તુ હોય તો એના ઉપરની એક જે વસ્તુ હોય એના માટે એબવ આવે તો વાત શું કહે છે ધ ક્લોક ઇઝ એબવ ધ બોર્ડ બોર્ડની ઉપર ભીંત ઘડિયાળ છે ઓન આવે નહીં સમજી ગયા મિત્રો સમાંતર દિશામાં એક વસ્તુની ઉપર બીજી વસ્તુ ટીંગાડેલી હોય લટકાવેલી હોય તો પણ આપણે ટીંગાડેલી રાખવાનું તો એની અંદર આપણે એબોનો પ્રયોગ કરીશું મિત્રો પછી કોઈ ઉંમરમાં વધારે હોય કે ભાઈ આ મારા કરતા દસ વર્ષ વધારે ઉંમરમાં છે તો એના માટે પણ એબો કહી શકાય અંગ્રેજીમાં જેમ કે હી ઈઝ ટેન યર્સ મોર એટલે વધારે છે મારથી દસ વર્ષ વધારે મોટો છે તો આવા ભાષાની અંદર આવા વાક્યોની અંદર પણ એ બહુનો પ્રયોગ કરી શકાય પછી મિત્રો ઓવર હવે ઓવર એટલે શું ઊંચે અડક્યા વિના ઊંચે ખરું પણ અડક્યા વિના સમજો કે આપણા માથા ઉપર પંખો ફરતો હોય તો ઓવર કહેવાય ઓન ન વાપરતા પ્રયોગ જો આપણે ઓન વાપરીશું તો એનો મતલબ એ થશે આપણા અહીંયા માથા ઉપર પંખો ફરે તો શું થાય સૂચના શું આપી હતી પહેલાં મેં કે વસ્તુના અડોઅડ હોય તો ઓન આવે અહીંયા મારા ઉપર માથા ઉપર બરાબર અડીને પંખો ફરે શું થાય કોડો આવે માથામાં એક વાળ રહ્યા જો ન રહે યાર તો એમાં ઓન ન આવે તો શું આવે એમાં એમાં એ બહુ આવે કેમ કે એમાં અવકાશ હોવો જોઈએ સમજા મિત્રો વચ્ચે જગ્યા હોય તો ઓવર આવે જેમ કે સૂર્ય નારાયણ દાદા સૂરજ નારાયણ તપતા હોય છે તો આપણા માથા ઉપર પણ કહેવાય શું ને ઓવર કહેવાય પક્ષીઓ ઉડતા હોય ઘાસ ઉપર ઉડતા હોય બગીચામાં પક્ષી ઉડતા હોય તો એને શું કહેવાય ઓવર કહેવાય વચ્ચે પક્ષી અને વસ્તુની વચ્ચે સ્પેસ હોવી જોઈએ એટલા માટે ઓવર આવે મિત્રો જેમ કે ધ બર્ડ્સ આર ફ્લાઈંગ ઓવર ધ ગ્રાસ બગીચામાં ઘાસ હોય ને એના પક્ષીઓ ઉડતા હોય તો અવકાશ છે વચ્ચે એટલે એમાં ઓવર આવે પછી મિત્રો અપન હવે અપન શું બતાવે છે એ પણ ઊંચે બતાવે ઉર્ધ્વ દિશામાં ગતિ કરવા માટે અપન વપરાય સમજી લો કે ના ઉપર ગતિ સૂચક શબ્દ છે ના ઉપર એટેક કરવો હોય બિલાડી હોય ઉંદર ઉપર હુમલો કરે એટેક કરે તો પણ એને અપન કહેવાય જેમ કે ધ કેટ રસ્ટ અપન ધ રેક્સ હવે રસ્ટ અપન શું તરાપ મારી તરાપ નીચે ના મરાય ઉપરથી જ મરાય એટલે શું થયું બિલાડીએ ઉંદર ઉપર તરાપ મારી તો ઉપર એ શું બતાવે છે મિત્રો અપન બતાવે છે ગતિ બતાવે છે આ વાત છે મિત્રો અપનની અપન એટલે ઉપરના ભાવ દર્શાવતા આવા ચાર પ્રિપોઝિશન આવે છે તો નીચેના ભાવ દર્શાવતા કેટલા આવે છે મિત્રો બિલો અને અંડર હવે યાદ રાખજો એબવનું બરાબર વિરોધી હોય ને તો બિલો હવે એબવ શું કહે છે જોઈજો ઊંચે ધ ક્લોક ઇઝ એબવ ધ બોર્ડ બોર્ડ ની ઉપર શું છે ક્લોક તો એબવ પણ એમ કેવું હોય કે ભાઈ ક્લોક બોર્ડ છે ને એ ક્લોક ક્લોક નીચે છે તો બિલો આવે સમજાય મિત્રો એ જ રીતે ઓવરનો વિરોધી અંદર જે રીતે ઓવર કહેતા હતા એ રીતે અંદર સમજી લો ઓવર શું કહે છે ઊંચે અટક્યા વિના ધ બર્ડ આર ફ્લાયિંગ ઓવર ધ ગ્રાસ બરાબર હવે સમજો કે આપણે ઝાડ નીચે બેઠા છીએ તો આપણા ઉપર શું છે મિત્રો ઝાડ છે તો આપણે કહી શકીએ કે આપણે ઝાડ નીચે છીએ તો એના માટે આપણે અંડર આવે કે વી આર અંડર ધ ટ્રી વી આર સિટિંગ અંડર ધ ટ્રી મિત્રો આ રીતે આપણે ઉપર અને નીચેના ભાવ આપણે પ્રિપોઝિશનમાં આ રીતે દર્શાવી શકીએ છીએ મિત્રો મિત્રો આ પાઠની અંદર આપણે આટલા જ પ્રિપોઝિશન જોઈશું હવે બાકીના જે પ્રિપોઝિશન્સ મારે કુલ અત્યારે અને બીજા ભાગના બંનેથીને અઢાર પા અઢાર પ્રિપોઝિશનમાં તમને શીખવા આવવાના છે જે મુખ્ય છે અને બાકીના જે પ્રિપોઝિશન્સ છે હું તમને બીજા પાર્કમાં શીખવાડીશ મિત્રો તમે ખૂબ જ શાંતિથી મારા વિડીયો જોજો હેડફોન ઇયરફોન લગાવીને જોજો મિત્રો સાંભળજો ખૂબ મજા આવશે અને ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો છો શેરિંગ કરો છો લાઈક કરો છો અને કોમેન્ટ કરો છો અને એના કારણે મારી ચેનલ સરસ મજાની ગ્રોથ થઈ રહી છે એ બદલ આપનો પુનઃ ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ